गुड मॉर्निंग, होप यू ऑल आर फाइन। आई एम करण त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ इफ आई बिकम सेम वन, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। वी हैव कंप्लीटेड 5 यूनिट्स फ्रॉम द टेक्स्ट बुक ब्लीस, एंड वी हैव ऑल्सो कंप्लीटेड 2 ग्रामर टॉपिक्स, दैट इज टेंसेस, प्रेजेंट पास एंड फ्यूचर टेंस। एक टॉपिक पहलो टेंस अने बीजो सब्जेक्ट वर्ग एग्रीमेंट। Now we are up to the third topic of grammar, that is comprehension. Comprehension એટલે શું એ જોયું આપણે, કઈ રીતે પૂછાય છે, કયા પર્પઝથી, કયા હેતુથી, કે લેંગ્વેજને મારી પર પકડ કેટલી છે જોવા માટે યુનિવર્સિટીએ એમાં સિલેબસમાં કોમ્પ્રિહેન્શન કર્યું છે, અન્ડરસ્ટેન્ડિંગ। કોમ્પ્રિહેન્શન મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ, ટુ અન્ડરસ્ટેન્ડ। તમે મિનિંગ કઈ રીતે ગ્રહણ કરશો, તમારી કેપેસિટી કેટલી છે કે પેરેગ્રાફના મિનિંગને ગ્રહણ કરવાની, એમ આપવા, લેંગ્વેજ પર તમારું પ્રભુત્વ કેટલું છે જાણવા માટે કોમ્પ્રિહેન્શન મૂકવામાં આવ્યું છે। પછી એક પેરેગ્રાફ જોયો કઈ રીતે પૂછાયેલો હતો, અને એમાંના 5 ક્વેશ્ચનના આન્સર આપણે જોયા। હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ। રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ। પેરેગ્રાફને કેરફુલી, કાળજીપૂર્વક વાંચો અને એની નીચે આપેલા સવાલોના જવાબ લો। ધ ટ્રેડ બિટવીન ડિફરન્ટ નેશન ઓફ ધ વર્લ્ડ ઇઝ ઇન્ટરનેશનલ ટ્રેડ। અલગ અલગ દેશ વચ્ચેનો વેપાર એટલે એને ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે, આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। ધીસ ફોર્મ ઓફ ટ્રેડ ઇઝ નોટ અ ન્યૂ થિંગ। હવે અત્યારે આ પ્રકારના વેપાર, બિઝનેસ એ નવી વાત નથી। ઇન્ટરનેશનલ ટ્રેડ વોટ કેરીડ ઓન ઇન ધ પાસ્ટ, કે જૂના વર્ષો પહેલાં પણ, ભૂતકાળમાં પણ, મરી મસાલાને બધું આપણું અહીંથી જતું હતું, અંગ્રેજો હતા ત્યારની વાત છે, એના મરી મસાલાના એની વસ્તુઓ, ઊનનું કાપડ ને બધું, બધી વસ્તુઓ અહીંથી ત્યાં બીજા દેશમાં મોકલવામાં આવતી, વેચાણ થતું જ હતું। ઇન્ડિયા હેડ ટ્રેડ રિલેશન્સ વિથ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ ઓફ એશિયા એન્ડ યુરોપ। એશિયા અને યુરોપના ઘણા બધા દેશો સાથે ભારત સાથે વેપાર ચાલે જ છે। ધ અરબ સ્ટેટ્સ રેગ્યુલરલી વિઝિટેડ ઇન્ડિયન શોર્સ એન્ડ મેની થિંગ્સ વર એક્સચેન્જ્ડ। અરબ સ્ટેટ્સ, આરબી, અરબ દેશમાંથી જે શિપ આવતી, વહાણો આવતા, એ ઇન્ડિયાના દરિયા કિનારે રેગ્યુલરલી વિઝિટ કરતી અને ઘણી બધી વસ્તુઓની અદલાબદલીથી ત્યાંથી અહીંયા વસ્તુઓ આવતી અને અહીંથી ત્યાં મોકલવામાં આવતી, લેતી દેતી। વિલ્ડ ઇન હિસ્ટ્રી હાવ ઇન ધ મિડલ એજીસ ધ એડવેન્ચર્સ ઓફ ધ યુરોપિયન નેશન ટ્રાઈડ ટુ ફાઇન્ડ અ સી રૂટ ટુ ઇન્ડિયા। આપણે ઇતિહાસમાં જોયું જ છે કે મધ્યયુગમાં કઈ રીતે સાહસિકો દ્વારા ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં, દરિયાઈ માર્ગ શોધવામાં આવ્યો હતો। ઇન વન સચ અટેમ્પ્ટ કોલંબસ હેડ ડિસ્કવર્ડ અમેરિકા, કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો। તો કોમર્સ હેઝ નેવર લિમિટેડ ઇટ સેલ્ફ અન નેશન ઓર અ કન્ટ્રી, ઓલ ધો ડિફિકલ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ અધર ઓબ્સ્ટિકલ હિન્ડર્ડ ધ પ્રોગ્રેસ ઓફ ટ્રેડ। શું કહે છે? કોમર્સ હેઝ નેવર લિમિટેડ ઇટ સેલ્ફ ટુ અ નેશન ઓર અ કન્ટ્રી, ઓલ ધો ડિફિકલ્ટી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ અધર ઓબ્સ્ટિકલ હિન્ડર્ડ ધ પ્રોગ્રેસ ઓફ ટ્રેડ। શું કહે છે? કે દેશ પૂરતું જ કરવું એવું આપણે વેપાર, બિઝનેસને કોઈ દિવસ લિમિટેશન નથી રાખી કે ભાઈ આટલું જ થાય, અમે આટલું જ કહીએ છીએ કે અમારા દેશ પૂરતું જ અમે કરશું, બીજા કોઈને નહીં આપીએ, એવું કોઈ દિવસ લિમિટ રાખી નથી। ભલે એમાં એક દેશથી બીજા દેશમાં મોકલવા ટ્રાન્સફોર્મેશનનો ખર્ચ થાય અને બીજી ઘણા બધા અવરોધો અને મુશ્કેલીઓ ઊભી થાય છે, પરંતુ જે વિદેશ વેપાર છે એ સફળ છે। ધ મોગલ આર્કિટેક્ચર ઇઝ લિવિંગ એક્ઝામ્પલ ઓફ સસ્ટ્રેસ। મોગલ લોકોનું બાંધકામ વર્ષો પહેલાંનું છે, પણ છતાં અત્યાર સુધી એનું એમ્પાયર, સામ્રાજ્ય જ બતાવે છે, એક ઉદાહરણ છે। હાવેવર ધ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અવર ટાઈમ્સ ડિફરન્ટ ફ્રોમ ધેટ ઓફ ધ પાસ્ટ ઇન મેની રિસ્પેક્ટ્સ। કહે છે અત્યારે જે વિદેશ, આંતરરાષ્ટ્રીય સ્તરે જે બિઝનેસ વેપાર થાય છે એ જૂના ભૂતકાળથી તદ્દન અલગ છે। ક્વિક મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ
એન્ડ કોમ્યુનિકેશન હેવ એનલાર્જ ધ સ્કેલ ઓફ ધ ટ્રેડ એનોર્મસલી. શું કહે છે? ક્વિક મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટેશનના સાધનો અત્યારે એટલા બધા અવેલેબલ નહોતા, અત્યારે પ્લેનમાં, શિપમાં, વટાવટ વહાણોમાં, બાય રોડ, બાય એર, બાય વોટર, કોઈ બી હવાઈ માર્ગે કે જમીન માર્ગે કે દરિયાઈ માર્ગે ગમે તે સાધનો એટલા અવેલેબલ છે કે એના લીધે સંદેશા વ્યવહારના પણ સાધનો વધી ગયા છે, તો સંદેશો પણ મળી જાય, ટ્રાન્સપોર્ટ પણ થઈ જાય અને મોટા પાયે લાંબા વિશાળ કદ થઈ ગયું છે હવે વેપારનું. ધ એક્સચેન્જ સિસ્ટમ હેઝ મેડ સચ ટ્રેડ ઇઝિયર. ધ ન્યુ મેથડ ઓફ પ્રોડક્શન ઇઝ ગિવ એનોરમસલી લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ સપ્લાય કેન બી ઇઝીલી એડજસ્ટેડ ટુ ડિમાન્ડ. જેટલી ડિમાન્ડ હોય પ્રમાણે વધુમાં વધુ અત્યારે સાધનો જેટલા અવેલેબલ છે, ટેકનોલોજી, ઓર્ડર વધુમાં વધુ રહીને લાર્જ સ્કેલ ઉપર કેટલી બધી ક્વોન્ટિટીઝ, ઘણી બધી વસ્તુઓ મોટો ઓર્ડર પર સારી રીતે પાર પડી શકાય છે. જે ડિમાન્ડ હોય એ પ્રમાણે કામ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ટ્રેડ હેઝ મેની એડવાન્ટેજીસ. આંતરરાષ્ટ્રીય વેપારના ઘણા બધા ફાયદાઓ છે. એવરી કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ કેન ગેટ વોટ એવર હિટ નીડ્સ, જે જરૂરિયાત છે મેળવી શકે છે. જે વસ્તુઓ જે અહીંયા નથી ઉગતી તો છતાં પણ એ થાય છે, એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. નો કન્ટ્રી કેન પ્રોડ્યુસ ઓલ થિંગ્સ ઇન રિક્વાયર્સ. બધી વસ્તુઓ એક કન્ટ્રી બધી જે જરૂરિયાત છે બધી વસ્તુઓ ત્યાં ઉત્પાદન નથી થતી. અમુક વસ્તુ આપણે ઉત્પાદન નથી તો આપણે બીજા દેશમાંથી મંગાવીએ છીએ. જે વસ્તુઓ બીજા દેશમાં નથી થતી એ વસ્તુઓ આપણા દેશમાંથી એ લોકો લઈ જાય છે. ઓલસો ઇટ્સ ઓન પ્રોડક્ટ્સ લાઇન્સ સરપ્લસ ઇફ ઇટ્સ ટ્રેડ ઇઝ મેરલી નેશનલ. જો એ દેશ પૂરતી હોય અને વપરાશ ન થતો હોય તો એના દેશમાં દેશમાં પણ એમને પડી રહે છે વધારાની થઈને. ઇન્ટરનેશનલ ટ્રેડ સેટિસ્ફાઈડ ધીસ રિક્વાયરમેન્ટ ઓફ અ કન્ટ્રી. ઇટ કેન હેવ કોમોડિટીઝ ફ્રોમ ફોરેન લેન્ડ્સ એન્ડ ઇટ્સ ઓન પ્રોડક્ટ્સ કેન બી સોલ્ડ એલસવેર. ઓકે, અહીંની વસ્તુઓ બીજા ફોરેન કન્ટ્રીઝમાં પણ ડિમાન્ડ્સ રહે છે અને ત્યાંથી પણ વસ્તુઓ અહીંયા એની અહીંયા વેચવામાં આવે છે. એઝ અ કન્ટ્રી કેન ગેટ વોટ ઇટ નીડ્સ ફ્રોમ ફોરેન માર્કેટ્સ. શું કહે છે? એઝ અ કન્ટ્રી કેન ગેટ વોટ ઇટ નીડ્સ ફ્રોમ ફોરેન માર્કેટ. ઇટ પ્રોડ્યુસ ઓનલી ધોઝ ગુડ્સ વિચ ઇઝ કેન પ્રોડ્યુસ ચીપલી એન્ડ ઇફિશિયન્ટલી. જે ફોરેન કન્ટ્રીઝમાંથી વસ્તુ જોતી હોય છે એ પણ મંગાવી શકાય છે અને અહીંની વસ્તુઓ ફોરેનમાં વેચી શકાય છે. ઇન ધીસ વે ઇન્ટરનેશનલ સ્ટેટ હેઝ હેલ્પ સ્પેશિયલાઇઝેશન. જે વસ્તુઓ પર્ટિક્યુલરલી સ્પેશિયલ જોતી હોય છે એ જ મંગાવી શકાય છે અને એ લોકોની ડિમાન્ડ હોય છે એ વસ્તુ અહીંથી મોકલી શકાય છે વેપાર માટે. This helps the country utilize its resources the best advantage. આ રીતે એકબીજાની દેશ એકબીજાને મદદમાં રહે છે અને એકબીજાને ઉપયોગમાં આવે છે. ઇન્ટરનેશનલ ટ્રેડ હેઝ એન્કરેજ્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ કોમોડિટીઝ. પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ અહીંની વસ્તુઓમાં ન મળતી હોય તો આપણે બીજા દેશમાંથી મંગાવી લઈએ, બીજા દેશમાંથી એ વસ્તુ આપણા દેશમાંનું હોય તો આપણે મંગાવી શકીએ. ક્વોલિટી ઇઝ યુનિફોર્મ એન્ડ પ્રાઇઝ ઇઝ લો. અને એની ક્વોલિટી પણ સારી હોય છે અને પ્રાઇસ પણ ઓછી હોય છે. ધીસ ઇઝ નેસેસરી બીકોઝ ધ પ્રોડક્ટ ઓફ વન કન્ટ્રી હેવ ટુ સ્ટેન્ડ ઇન કમ્પિટિશન વિથ પ્રોડક્ટ્સ ઓફ અધર કન્ટ્રીઝ. બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં એને કોમ્પિટિશનમાં ઉભું રહેવું હોય તો ભાવ ઓછો જ આપવો પડે, વધારે ભાવ હોય તો કોઈ ખરીદે નહીં. એઝ રિઝલ્ટ કોમોડિટીઝ આર બેટર ઇન ક્વોલિટી એન્ડ ચીપર ઇન પ્રાઇસ. એઝ ધ કન્ટ્રી સ્ટેબિલાઇઝ ઇન પ્રોડક્શન ધે ગેટ બેટર રિટર્ન ફોર કેપિટલ લેબર. શું કહે છે? જેને ડિમાન્ડ વધુ એમ વધુ ઉત્પાદન થાય, વધુ મજૂરોને રોજગારી મળે એટલે એ કામ કરે અને વળતર પણ વધુ મળે, દેશની આર્થિક સ્થિતિ પણ સારી થાય. ધીસ મીન્સ પ્રોસ્પેરિટી ઓફ અ કન્ટ્રી. આ જ દેશની ખરી સમૃદ્ધિ છે. ટ્રેડ બ્રિંગ્સ ધ પીપલ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ ટુગેધર એન્ડ ક્રિએટ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ. લોકોને નજીક લઈ આવે છે. આ જે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય લેવલે જે વેપાર થાય છે એ દેશના લોકો નજીક આવે છે એન્ડ ક્રિએટ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણો
પણ કરીએ, એકબીજાને સમજે છે લોકો, એકબીજાને જરૂરિયાત સમજે છે. બાય કીપિંગ ઇન કોન્ટેક્ટ વિથ અધર કન્ટ્રીઝ, ધીસ બિઝનેસમેન લર્ન અબાઉટ ન્યૂ મેથડ્સ, મીન્સ ઓફ પ્રોડક્શન. એ રીતે નવી નવી રીતે નવા નવા ઉત્પાદનો થઈ શકે છે એના એ શીખે છે. સાધુનો નવા નવા કેવા ઉપયોગ કરવા, ઝડપથી કામ થાય અને નવી નવી રીતો પણ શીખે છે. ધીસ બ્રિંગ્સ મોર એફિશિયન્સી એન્ડ મોર આઉટપુટ. આના લીધે કામ ઓછું અને ઉત્પાદન ઝાઝુ કઈ રીતે કરી શકાય એ પણ નવું નવું શીખવા મળે છે. હવેવર ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ નોટ એન અનમિક્સ્ડ બ્લેસિંગ. કીન કોમ્પિટિશન, અનડેવલપ્ડ એન્ડ અન્ડર ડેવલપ્ડ કન્ટ્રીઝ સફર વેરી મચ. ધ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી આર ક્રેશ ડાઉન. ફોર એક્ઝામ્પલ, ધ મશીન પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયન મે બી ઇન ધેર ઇન્ફેન્સી. શું કહે છે? કોમ્પિટિશન બહુ વધારે છે અત્યારે, એમ કે છે. ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ અનમિક્સ્ડ બ્લેસિંગ. બ્લેસિંગ તો છે પણ અનમિક્સ્ડ, કેમ કે કોમ્પિટિશન ખૂબ વધુ અત્યારે. હરીફાઈ અનડેવલપ એન્ડ અન્ડર ડેવલપ કન્ટ્રીઝ છે અત્યારે, ડેવલપ થાય છે અને અમુક હજી ડેવલપ થઈ રહ્યા છે એવા કન્ટ્રીઝ, એ લોકોને બહુ બધું ભોગવવું પડે છે. ડેવલપિંગ કન્ટ્રીઝ આર ક્રેશ્ડ ડાઉન, હજી ડેવલપ થાય છે એ તો પછી કચડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, ધ મશીન પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા મે બી ઇન ધર ઇન્ફેન્સી. જે મશીનથી પ્રોડક્ટ થાય છે જે ઉદ્યોગોમાં, એમાં રોજગારી એટલે લોકો ઓછા જોઈએ છીએ. સો ચીપર એન્ડ બેટર મશીન્સ ઓફ ધ કન્ટ્રીઝ મે કમ્પીટ વિથ ધ ઇન્ડિયન ગુડ્સ એન્ડ કિલ ધ ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ વેરી ઇન્ફેન્સી. સો ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન મે બી હાયર. પ્રોડક્ટનો કોસ્ટ છે વધારે હશે, કેમ કે ચીપર એન્ડ બેટર મશીન્સ ઓફ અધર કન્ટ્રીઝ મે કમ્પીટ વિથ ઇન્ડિયન ગુડ્સ. જે બીજા દેશમાં સારા અને સસ્તા જે મશીન્સ હશે એના કમ્પેરિઝનમાં ભારતમાં જે વસ્તુઓ વેચાય છે એ ઇન્ડસ્ટ્રી ઇન ઇટ્સ વેરી ઇન્ફેન્સી. એને એમાં પણ માર પડે છે કે બહારની વસ્તુ એ જ ઓછી ઓછા ભાવમાં અહીંયા મળતી હોય અને આપણી જ પ્રોડક્ટ અહીંયા બનતી હોય છતાં એનો ભાવ વધારે હોય, તો એ આપણે નુકસાનકારક થાય છે. This is all about this lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.